નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા પ્રભા, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરવ જેમાં પાર્ટ 3 ભોજક જેવી વાત છે બરાબર, એની પ્રવૃત્તિ આજે આપણે એમાં લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી આજે પેજ નંબર 48 કાઢવાના છે. તો દરેક વિદ્યાર્થી આ પેજ કાઢ્યું. ચલો તો હવે આપણે જોઈએ એમાં શું સૂચના છે. તો કે નીચેના વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દોને ચોરસ ખાનામાં લખો. તમે આ ચોરસ ખાનામાં આપેલા છે ને બધા, એમાં શું કરવાનું છે? પિંક કલરની લીટી પર આપેલી છે ઈ નામ છે, તમારે આ ખાનામાં લખવાના છે. તો હવે જો પહેલું શું છે, ગામનું નામ રામપુર છે. આ વાક્ય છે એમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે નામ. એના નીચે પિંક કલરની ગુલાબી કલરની લીટી છે ને, જે શબ્દ લીટી કરી આવો એ જ શબ્દ તમારે આ ખાનામાં લખવાનો છે, નામ. તો અહીંયા આપણે લખીશું નામ. આ ખાનામાં આખું વાક્ય નથી લખવાનું, આમાં સમય પણ નહીં. એટલા માટે જે ગુલાબી કલરની લીટી છે એ જ તમારે આ ખાનામાં લખવાની છે બરાબર. પહેલું તમને ઉદાહરણ આપેલું છે. હવે બીજું, મીના શાંતિથી જો. તો કયા શબ્દ નીચે લીટી છે? તો કે જમ બરાબર. તો એ જમ છે એના નીચે લીટી છે ને ગુલાબી. તો ઈ શબ્દ એક જ અહીં લખવાનું કે જમ. ત્યાર પછી અહીંયા ત્રીજું વાક્ય છે એની સામે આપણે લખવાનું છે, કાજલ જગ આ. આ વાક્યમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે જગ. તો ઈ શબ્દ તો આપણે આ ખાનામાં લખવાનું કે જગ. ત્યાર પછી ચોથું, વડીલોને માન આપવું બરાબર. આમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે માન. તો ઈ જ પાછું આપણે અહીંયા લખવાનું છે, માન. પાછું, મનન ગીતનું ગાન કર. આ વાક્યમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે ગાન. તો એ જ પાછું આપણે અહીંયા લખવાનું છે કે ગાન. છઠ્ઠું, નાના મારા હાથ. જો તો આ શબ્દમાં કયા, જો આ વાક્ય છે એમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે નાના. તો એ જ આપણે અહીંયા લખવાનું છે કે નાના. સાતમું, અવની વેલી જા. આમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે જાગ. તો એ જ પાછું આપણે અહીંયા લખવાનું છે કે જાગ બરાબર. ત્યાર પછી, જગન ગામ જા. આ વાક્ય છે એમાં કયા શબ્દ નીચે લીટી છે? તો કે ગામ બરાબર. તો અહીંયા જે અમે આ નામ લખ્યા છે એ તમારે આ ખાનામાં સુંદર અક્ષર વ્યવસ્થિત લખવાના છે, તેમજ એક શબ્દ આડા ઉડા ના થવા જોઈએ. જે ક્રમ આપેલા છે એને સામે જ વ્યવસ્થિત સુંદર અક્ષરે આ ખાનામાં તમારે લખવાનું રહેશે બરાબર. તો હવે ત્યાર પછી જુઓ તો બીજો પ્રશ્ન શું છે, શબ્દ બનાવો. બે તમને ઉપર શબ્દના નામ આપ્યા છે બરાબર. જુઓ અહીંયા અલગ અલગ તમને નામ આપ્યા છે ને, શબ્દ બનાવો એવું કીધું છે. હવે એની નીચે તમને નામ આપેલા છે કે મગન, નમન, જગન, ગગન, જગ, મગ અને મન. તો હવે એમાંથી પહેલું ઉદાહરણ તમને નમૂનો આપ્યો છે કે મગન. હવે બીજો શબ્દ છે એ કયો બનાવવાનો છે? તો કે નમન. તો હવે આપણે જોઈએ નમન ક્યાં લખેલું છે, આપણે જોઈએ. ન ને ગોતો દઉં તો કે આ ન છે, એના જો નમન છે એના ઉપર હું પિંક કલરનું ચોરસ કરું છું, ગુલાબી કલરનું બરાબર. તો તમારે પણ પેન્સિલથી વ્યવસ્થિત ચોરસ આ જેવું શબ્દ ઉપર તો બે શબ્દ ઉપર જ તમારે પણ કરવાનું રહેશે. ત્યાર પછી કયો શબ્દ ગૂંથવાનો છે? તો કે જગન. તો જો એ પહેલી લાઈનમાં જ છે તો જગન શબ્દ બીજી લાઈનમાં છે તો કે આ એમાં આપણે જગન શબ્દ છે એના ઉપર આપણે આવું ચોરસ ખાનું બનાવવાનું. તમારે પણ મારી સાથે સાથે આ રીતે ચોરસ ખાનું કરતું જવાનું છે અને શબ્દના નામમાં જ સમજાવવાનું, મગન, નમન, જગન. ચલો જોઈએ એના પછી કયો શબ્દ બનાવવાનો છે? તો કે કગન. તો આપણે જોઈએ હવે આ ત્રણ લાઈન છે, હવે ચોથી લાઈનમાં જોઈએ આમાં ગગન છે. તો કે આ ગગન એના ઉપર આપણે ચોરસ કરવાનું છે. ત્યાર પછી જોઈએ કયો શબ્દ ગોતવાનો છે? તો કે જગ. તો હવે આપણે આમાંથી જગ એવો શબ્દ ગોતીએ. ચલો પહેલી લાઈનમાં છે તો કે ના, બીજી લાઈનમાં છે તો કે અહીં જગન એમાં એક શબ્દ તો નહીં. હવે આપણે આ લાઈનમાં નહીં તો આપણે છેલ્લી લાઈનમાં જોઈએ, અહીંયા આપણે જગ મળી ગયા ને, તો અહીંયા આપણે ચોરસ કરવાનું છે. ત્યાર પછી કયો શબ્દ ગોતવાનો છે? તો કે મગ. તો હવે આપણે આમાંથી શું ગોતીશું? પેલા તો મરચાને મને ગોતીશું બરાબર. જુઓ તો આમાં મગ એવો છે તો કે આ મગજમાં મગ છે તો એ નહીં ચાલે, આપણે એનાથી અલગ ગોતવાનું. તો કે આ રહ્યું તો અહીંયા આપણે મગ છે એના પરથી આપણે ચોરસ કરીશું. ત્યાર પછી હવે કયો શબ્દ બાકી રહ્યો છે? તો કે મન. તો મન તમે બધા દેખાય છે, એક તો નમનમાં મન છે તો અહીં જ લાઈનમાં એ છેલ્લું છે મન, એના પરથી હું ગુજરાતી કલર
અને આવડી જાય બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.